પ્રકરણ સ્વાધ્યાય પાંચનો આઠમો દાખલો પ્રશ્ન છે કોસ એ કોસ એક્સ પ્લસ બી સાઈન એક્સ આનું વિકલન કરવાનું છે પ્રશ્નને નામ આપી દઈએ આપણે વાય સિમ્પલ સાંકળ નિયમથી જ વિકલન થાય એમ છે તો સાંકળ નિયમથી વિકલન કરી લઈએ વાયનું વિકલન ડી વાય બાય ડી એક્સ બરાબર સામે પહેલાં લાગે છે કોસ એક્સ કોસ એક્સનું વિકલન માઇનસ સાઈન એક્સ તો માઇનસ સાઈન એ કોસ એક્સ પ્લસ બી એક્સ तो पहला लगत कोस एक्स कॉस एक्स विकलन माइनस साइन एक्स पर पे बोलता था कोस एक्स आ एक्स नहीं तो फरी थी डी आई डीएक्स ऑफ ए <coughs> कोस एक्स प्लस बी साइन एक्स बराबर फाइनल माइनस साइन ए कॉस एक्स प्लस बी साइन एक्स इंटू ए अचल कोस विकलन माइनस साइन एक्स પ્લસ બી અચળ સાઈનનું વિકલન કોસેક્સ આ જવાબ જો આ માઇનસ નિશાને અહીંયા વાપરી દઈએ તો આજે માઇનસ છે પ્લસ થઈ જાય પ્લસ છે માઇનસ થઈ જાય એવું કરી શકાય સાઈન એ કોસેક્સ પ્લસ બી સાઈનએક્સ ગુણ્યા એ સાઇનએક્સ માઇનસ બી કોસેક્સ એવું નેક્સ્ટ સ્ટેપ લખી શકાય નેક્સ્ટ નવમો પ્રશ્ન આપણે સાતમો પ્રશ્ન જોયો એના જેવો જ સાઇનએક્સ માઇનસ કોસેક્ષ એની ઘાતમાં સાઇન એક્સ માઇનસ કોસેક્સ એટલે કે ચલની ઘાતમાં ચલ પણ આધાર અને ઘાત બંને સરખા છે પ્રશ્નનું નામ રાખીએ આપણે વાય ચલની ઘાતમાં ચલ છે એટલે વિકલન થશે નહીં એટલે લોગની મદદ લઈએ તો લોગ વાય બરાબર લોગ સાઇનેક્સ માઇનસ કોસ એક્સ એની ઘાતમાં પણ સાઇનેક્સ માઇનસ કોસ એક્સ લોગમાં સંખ્યાની ઘાત આગળ આવતી રહે એટલે અહીંયા સાઈનએક્સ માઇનસ કોસ એક્સ હવે આનું વિકલન કરીએ તેનું વિકલન લોગ વાયનું વનઅપોન વાયડી વાય બાય dx બરાબર અહીંયા ગુણાકાર પેલું સાઇન એક્સ cos x અચળ sin x માઇનસ કોસ એક્સ અચળ લોગ સાઇન માઇનસ કોસનું વનઅપોન sin x માઇનસ કોસ એક્સ એટલે લાગે છે લોગ એક્સ એનું 1 એક્સ પણ આ એક્સ નથી તો એનું ફરીથી સાઈનનું કોસ માઇનસ કોષનું માઇનસ સાઈન એક્સ

તો કૌશની અંદર વધે આકટ થયું આ કોમન ગયું તો વધે એક આ કોમન ગયું તો વધે લોગ સાઇન એક્સ માઇનસ કોલની ઘાતમાં ચલ હોય તો વિકલન કેવી રીતે કરવું એ ચલની ઘાતમાં ચલવાળું સિંગલ પદ છે આપણે આગળ વાત કરી છે ચલની ઘાતમાં ચલ હોય એવા બે પદોનો સરવાળો કે બાદ બાકી આવે ને પેલું યુ વી કહેવું પડે છે દસમો પ્રશ્ન પ્રશ્નનું નામ રાખીએ વાય દર વખતની જેમ વિકલન કરવું છે છેલ્લે છે એની ઘાતમાં એ એટલે અચળની ઘાતમાં અચળ આખું અચળ એનું વિકલન જીરો એ રેસ ટુ એક્સ એ તો વિકલનનો નિયમ છે એ રેસ ટુ એક્સનું વિકલન એ રેસ ટુ એક્સ લોગ એક્સ રેસ ટુ એ પણ નિયમ છે એક્સની અચળ ઘાત તો ઘાત આગળ ઘાતમાં એક બાદ પ્રોબ્લેમ અહીંયા છે એક્સની ઘાતમાં એક્સ એટલે કે ચલની ઘાતમાં ચલ ચલની ઘાતમાં ચલ હોય તો વિકલન ના થાય અને ચાર પદનો સરવાળો છે એટલે એ મદદ નહીં કરી શકે તો વાય બરાબર યુ પ્લસ એક્સની એ ઘાત પ્લસ એની એક્સ ઘાત પ્લસ એની એ ઘાત આવું કંઈક વિચારી શકાય પછી આપણે એક્સ સાપેક્ષ વિકલન કરીએ વાયનું ડી વાય બાય ડીએક્સ બરાબર નું ડીયુ બાય ડીએક્સ પ્લસ એક્સની અચળ ઘાત હોય તો ઘાત આગળ અને એક્સની ઘાતમાં એક બાદ પ્લસ એ રેસ ટુ એક્સ તો વિકલન એ રેસ ટુ એક્સ લોગ એ પ્લસ એની એ ઘાત અચળ એનું વિકલન જીરો આને એક નંબર આપીએ અહીંયા મેં લખ્યું છે ડીયુ બાય ડીએક્સ તો એની કિંમત મૂકવી પડશે ને તો જ્યાં યુ છે એક્સ રેસ ટુ એક્સ એક્સ રેસ ટુ એક્સ એટલે ચલની ઘાતમાં ચલ એનું વિકલન કરવા લોગની મદદ લેવી પડે તો લોગ યુ બરાબર લોગ એક્સની ઘાતમાં એક્સ એ આગળ આવતા રહે પછી વિકલન લોગ યુનું વન અપોન યુ ડી યુ બાય બરાબર એક્સ અચળ લોગ x નું વનઅપોન એક્સ પ્લસ લોગ એક્સ અચળ x નું એક ગુણાકાર નિયમ થઈ યુ સામે લઈ જઈએ તો ડી યુ બાય પણ યુ એટલે વન પ્લસ લોગ એક્સ બરોબર આ જે ડીયુ મળ્યું એ એકમાં મુકતા તો આપણો ફાઇનલ જવાબ જે ડીવાય બાય ડીએક્સ આપણને શોધવાનું કીધું હતું પ્લસ જીરો લખવાની કંઈ જરૂર નથી તો આ પ્રમાણે એક્સની ઘાતમાં એક્સ એ ચલની ઘાતમાં ચલ હતું પણ બીજા બધા પદનું વિકલન થઈ શકે એમ હતું તો એક્સની ઘાતમાં એક્સ ને થોડી વાર માટે યુ કહીને વિકલન કરી નાખ્યું પછી ડીયુ બાયડીએક્સ અલગથી ગોતીને ત્યાં મૂકી દીધા બારમો પ્રશ્ન બારમા પ્રશ્નમાં વાય અલગ છે એક્સ અલગ છે આગળના વિડીયોમાં તમને સૂચના બતાવી હતી એકથી અગિયાર પ્રશ્નમાં એવું કીધું છે દસમો પ્રશ્ન આવ્યો અગિયારમો પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં એકથી અગિયાર પ્રશ્નોમાં એમ કીધું છે કે એક્સ વિશે વિકલિત શોધો બારમામાં અલગથી કીધું છે કે ડીવાય બાય ડીએક્સ શોધો તો આમાં આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે વાય અલગ છે એક્સ અલગ છે એક્સ અને વાય અલગ અલગ હોય આપણે એક આખું સ્વાધ્ય સરસ કર્યું છે અને પ્રચલ વિધેય કહેવાય પ્રચલ વિધેયમાં આપણે જોવું પડે કે અને બંનેમાં કોમન કોમન ચલ ચલ કયો કયો છે છે અહીંયા ટી સાપેક્ષ વિકલન કરવાનું પછી ડીવાય બાય ડી ઉપર રાખીને ભાગાકાર કરી દેવાનું આટલું સરળ તો જોઈએ વાયનું પણ ટી સાપેક્ષ વિકલન ડીવાય બાય ડી બરાબર બાર અચળ અંદર એકનું જીરો माइनस माइनस साइन टी एट के बार साइन टी एव कही सकते एक्स टी सापेक्ष विकलन डीएक्स बी टी बराबर टी एक नाइनस साइन टी नॉस टी वाय टी सापेक्ष एक्स टी सापेक्ष हम भागाकर करिएवाय बाई डी टी भाग्या डीएक्स बी टी बराबर डीवाय बाय डी टी से बार साइन टी अपन डीएक्स बी टी से वन माइनस કોસ ટી હવે આ બાર સાઈન ટી એટલે એનું સૂત્ર ટુ સાઇન ટી બાય ટુ કોસ ટી બાય ટુ નીચે વન માઇનસ કોસ અગિયારમાં ધોરણ નો ત્રિકોણ મિત્ર એટલે ટુ સાઇન કોશ અને વન માઇનસ કોસ એટલે ટુ સાઇન સ્કવેર ટી બાય ટુ આ ટુ કટ એક સાઇન કટ પરંતુ બારમા પ્રશ્નમાં એક્સમાં છે દસ વન ટી માઇનસ સાઈન ટી એક્સમાં છે દસ એટલે અહીંયા પણ ગુણાકારમાં દસ આવશે એટલે અહીંયા ભાગાકારમાં દસ આવશે એટલે અહીંયા દસ અલગથી આવશે રકમ લખતી વખતે દસ ધ્યાન બાદ રહી ગયા હતા પણ દાખલો ગણતા ગણતા કંઈક યાદ આવ્યું એટલે આ ટુ કટ બીજું બધું બરોબર છે વાય એક્સ વાયનું ટી સાપેક્ષ વિકલન એક્સનું ટી સાપેક્ષ વિકલન પછી બંનેનો ભાગાકાર સાઈનનું અગિયારમાં ધોરણના ત્રિકોણ મિતિનું સૂત્ર વન માઇનસ કોશનું અગિયારમાં ધોરણના ત્રિકોણ મિતિનું સૂત્ર એમાં ટુ કટ એક સાઈન ટી બાય ટુ કટ કોશ ટી બાય ટુ ઓપન સાઈન ટી બાય ટુ એટલે કોટ ટી બાય ટુ બાર ભાગ્યા દસ એટલે છ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે છ ભાગ્યા પાંચ એટલે જવાબ આવે છ ભાગ્યા પાંચ કોટ ટી બાય ટુ અહીંયા ડીટી કટ થાય એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર છ ભાગ્યા પાંચ કોટ ટી બાય ટુ